વીએચપી નેતાના આકરા તેવર સામે આવ્યા છે. વીએચપીના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીએ પ્રહારો કર્યા છે. ચોટુ અને મહેશ વસાવાને આડે હાથ લીધા છે. વસાવાના સમર્થકો ગીધડનું ઝુંડ છે. વસાવા આદિવાસીઓને હિન્દુ નથી ગણતા. ધર્માંતરણમાં સામેલ તત્વોને ભવાનીએ ચેતવણી આપી છે. એક વર્ષમાં 15,000ને ફરી હિન્દુ બનાવાશે. આદિવાસીઓના ધર્માંતરણ મુદ્દે તેમણે પ્રહારો કર્યા છે. वो कह रहे हैं उनके साथ कुछ गिद्धों का झुंड भी जुट गया है. बार का लक्ष्य है एक साल में गुजरात में 15,000 लोगों की परावर्तन करके वापिस हिंदू बनाने का काम होने वाला है. छोटू वसावा महेश वसावा ए आदिवासियों ने હિન્દુ તરીકે નથી ગણતા. છોટુ વસાવા અને મહેશ વસાવા એ પ્રાણી જેવા છે. એમના જે સમર્થકો છે એ ગીધડનું ઝુંડ છે. આવું નિવેદન એ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીએ હનુમાનજી મંદિરના ઉદઘાટનમાં આપ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે જે આદિવાસીઓનું ધર્માંતરણ એ કરવામાં આવ્યું છે એમાં 15,000 લોકોને ફરી હિન્દુ બનાવીશું. ધર્મેન્દ્ર ભવાની કે જે વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી છે સીધી એમની સાથે વાત કરશું. ધર્મેન્દ્રભાઈ કેમ આવું નિવેદન? જો સનાતની પરંપરા તો કીડીથી લઈને હાથી નું પાલન પોષણ કરવાવાળી પરંપરા છે. મંદિર ધર્મની ઉપાસના, ક્યારેય આપણે કોઈને મારવાની વાત નથી કરી. પરંતુ વ્યક્તિને માનવ તરીકે જીવવું હોય તો કેવલ ઓર કેવલ સનાતનની પરંપરા ટકાવી શકવાની છે. છોટુભાઈ વસાવા, મહેશભાઈ વસાવા મારી અંગતાદાવાદી નથી. હું પોલિટિશિયન પણ નથી. હું તો ધર્મ માટે છેલ્લા કેટલાય સમયથી વિશ્વ હિન્દુ પરિષદના કામ સાથે જોડાયેલો છું. છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાને હું પૂછવા માંગુ છું કે તમે કહો છો કે આદિવાસી સમાજ હિન્દુ નથી, સનાતની નથી, પરંતુ તમે આદિવાસી સમાજને ચર્ચ અને મસ્જિદમાં જવાથી પણ નથી રોકતા. તમને આદિવાસી સમાજ તિલક કરે, ગાયની પૂજા કરે, રામ કૃષ્ણને માને, દુર્ગાને માને, શિવ ભવાનીને માને તો તમને તકલીફ છે. આદિવાસી સમાજ સાધુ સંતો અને ગુરુ પરંપરાનો સ્વીકાર કરે તો તમને તકલીફ છે. અને છોટુ વસાવા મહેશ વસાવા નહીં, જેને પણ સનાતની પરંપરા સાથે તકલીફ છે એની સાથે મને તકલીફ છે. ભવાનીજી, તમે કહ્યું કે 15,000 લોકોને હિન્દુ બનાવીશું. આ વિષયમાં તો એટલું જ કહીશ કે જોડે તે ધર્મ અને તોડે તે અધર્મ. સનાતનની પરંપરા નવીન નૂતન છે અને પરાતન પણ છે. સમય સમય રાષ્ટ્રને, ધર્મને, પરંપરાને અપ ટુ ડેટ રાખવાની તાકાત કેવલ ઓર કેવલ સનાતનીઓ પાસે છે. વાત રહી ધર્માંતરણની, હું પૂછવા માંગુ છું તત્વજ્ઞાનના આધાર ઉપર, પરંપરાના આધાર ઉપર એક પણ ગિરિકંદરામાં મારા વનવાસીનું ધર્માંતરણ કરીને બતાવો. અને મહેશ વસાવા જે રીતે એના જે તે સંગઠનો ચલાવતા હશે અને ચલાવી રહ્યા છે. આ દેશની અંદર અનેક સંગઠનો છે. કોઈ સંગઠનથી આપણને વાંધો નથી, પણ એમનાથી ચોક્કસ વાંધો એટલા માટે છે કે આદિવાસી સમાજ હિન્દુ ક્યારેય નહોતો, આદિવાસી સમાજ સનાતની ક્યારે નતો, આદિવાસી સમાજ ક્યારે રામકૃષ્ણની પરંપરાનો નતો. એવા એવી વાહિયાત વાતો સમાજમાં કરી સમાજની અંદર અભણપણાનો, સમાજની અંદર ભોળપણાનો સાધી અને સમાજને વર્ગ વિગ્રહ તરફ લઈ જવામાં આવે છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરીએ છીએ, શિક્ષણના ક્ષેત્રે, આરોગ્યના ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, પરંતુ અમે સમજણપૂર્વક એમને પાછા લાવવાનો, પોતાના ઘરે પાછા લાવવા માટેનું અભિયાન ચલાવીએ છીએ. તમે 15,000ની વાત કરો છો, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું
રામકૃષ્ણના શ્રી ચરણોમાં સર ઝુકાવીને પ્રાર્થના કરું છું કે ભગવાન અમને એવી શક્તિ આપ કે સંપૂર્ણ દુનિયાને ફરીથી આર્ય બનાવવાનું અભિયાન અમે છેડ્યું છે અને સંપૂર્ણ દુનિયામાં એક પણ અનાર્ય અનારે અને તમામ આર્ય બને. કહેવું છે કે જેટલા પણ લોકોનું ધર્માંતરણ થયું છે એમને ફરી સમજાવી ફરી એમને હિન્દુ ધર્મ તરફ વાળવા માટે આવનારા સમયમાં પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ છોટુ વસાવા અને મહેશ વસાવા પર આકરા પ્રહારો કર્યા છે. કેમેરા પર્સન અંકિત સાથે કિશન કાટલિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.